ડભોઈ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત એનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજના ઉપક્રમે મતદાન નોંધણી અધિકારી 140 વિધાનસભા વિભાગ અને પ્રાંત અધિકારી કચેરી દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નોડલ ઓફિસર ડોક્ટર સુધીર જોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ શ્રી સીએનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજના કોન્ફરન્સ હોલ ખાતે મતદાર જાગૃતિ કારણ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે નોડલ ઓફિસર વડોદરાના ડોક્ટર સુધીર જોશી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી 200 ઉપરાંત એનએસએસના સ્વયંસેવકોને ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટેના કાર્યમાં જોડાઈ જવાની અપીલ કરી હતી. મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે આચાર્ય સુનિલભાઈ પટેલ દ્વારા મહેમાનોને આવકારી રાષ્ટ્રીય કામગીરીમાં સૌ સાથે રહી જાગૃતિ લાવવાના પ્રયાસ કરતા જણાવ્યું હતું, જ્યારે સમગ્ર પ્રોગ્રામનું સંચાલન અશોકભાઈ બારૈયા દ્વારા કરાયું હતું. આ પ્રસંગે યુવાનોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે નાયબ મામલતદાર મતદાર યાદી વિભાગના ચૂંટણી અધિકારી પ્રવીણસિંહ ડોડિયા 300 ઉપરાંત સ્વયંસેવકો તેમજ કોલેજના અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. અંતે પ્રોફેસર સુરેશભાઈ આહિર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરાયો હતો. રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વડોદરાના માર્ગદર્શનમાં આજરોજ ડભોઈ આર્ટ્સ કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય શ્રી, પ્રાધ્યાપકગણ અને તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ. વિદ્યાર્થીઓને અમારા દ્વારા મતદાન જાગૃતિ અંગે સુંદર મેસેજ આપવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા. મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું. કિંમતી અને પવિત્ર મત કેમ છે એ વિશે માહિતી આપવામાં આવી અને આખી મતદાન પ્રક્રિયા વિશે સરળ શબ્દોમાં માહિતી આપવામાં આવી. ડભોઈમાં ડભોઈ નગરપાલિકા અને ડભોઈ જિલ્લા પંચાયત એ બંને સીટ ઉપર 28 તારીખના રોજ મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે વધુમાં વધુ લોકો ડભોઈમાં મતદાન કરે એ માટે ડભોઈની સામાજિક સંસ્થાઓને પણ અત્યારે અમે અહીંયા બોલાવેલી છે અને એમને પણ આમાં જોડીને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રયત્ન કરશું. આજરોજ દયારામ સ્કૂલ ખાતે પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે અને કલેક્ટર શ્રી વડોદરાના માર્ગદર્શનમાં વિવિધ સંસ્થાઓ અને કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈને વધુમાં વધુ લોકો મતદાન કરે અને આપણો લોકતંત્રનો જે આ ઉત્સવ છે, સેલિબ્રેશન ઓફ ડેમોક્રેસી, એને આપણે માણીએ અને મહત્તમ મતદાન થાય એ માટે અનુરોધ કરવા સ્વેપ ટીમ વડોદરા દ્વારા આપ સૌને અપીલ કરવામાં આવે છે. આજે મેં 200 વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા છે. હિતેશ જોશીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ડભોઈ.